हेलो दोस्तों, चैप्टर नंबर 8। यस यस यस, चैप्टर नंबर 8। गया लेक्चर में थोड़ूक अपडाउन हतु, बराबर। एक दाखलाना में थोड़ी गणतरी में भूल थी गई थी, बराबर। ध्यान राखीशुं। हवे आपणे छेल्ला 5 दाखला बाकी छे, एनी साथे आपणे आ चैप्टर ने पण पूरु करशुं, बराबर। तो आजे ट्राई करिए कि बधा ज दाखला पूरा थई जाय, बराबर। चलो समझो भाई, अमे लोग ह्यूमन एरर में जाइए छे। अमुक वक्त एवं बनी जाए कि इच्छता होइए पण एवं हो भूल कदाच ध्यान में ना आती हो, तमे जोता हो तमने तरत आती हो, एवं बनी शके छे, बराबर। तो थोड़ू थोड़ू भाईबंदी में चलाई लेवू यार। चलो आपणे हवे गणवा जई रह्या छीए दाखला नंबर 8 अने 9। तमे जोई शको छो 8 अने 9 बंने कॉपी दाखला छे, मां अघरो दाखलो 9मो छे, કેમ કે એ અને ડીના સ્વરૂપમાં છે, બરાબર। એટલા માટે આપણે 9 નંબરનો દાખલો કરીએ છીએ, હું 8 નંબરનો તમને જાતે આપવાનો છું। દાખલા નંબર 9 આપણે ચાલે છે પ્રકરણ સ્વાધ્યાય। સૌથી પહેલું છે ઉપવલય x² / a² + y² / b² = 1। આ બિંદુઓ a0, a′-a0, b0b, b′-0-b માંથી પસાર થાય। હવે આપણને આપી છે રેખા, રેખા આપી છે x/a + y/b = 1। આ રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે। તમને યાદ હશે કે એમાં x અંતઃખંડ શું થઈ જશે, તો કે a, y અંતઃખંડ શું થઈ જશે, b। તો માટે રેખા a0 અને 0b માંથી પસાર થાય, ઇઝી। તો ચલો ભાઈ, આ બંનેને જોતા મને ખબર પડી જાય કે આમ ઉપવલય અને રેખાનું છેદ બિંદુ કયું થશે, a0 અને 0b થાય, ઇઝી। ઓકે, તો હવે આપણે આની આકૃતિ પર આવ્યા। ઉપવલય છે એટલે આવું થશે, મોટો ભાગ રાખ્યો છે કેમ કે અહીંયા જ ગણતરી થશે, બરાબર। તમે સરખો પણ દોરી શકો છો। તો સર આ બિંદુ કયું થયું, a0, b0b, a′-a0, 0-b, એક રેખા પસાર થઈ, આવી રીતે। ઓકે, આ રેખા કઈ થઈ, x/a + y/b = 1। તો આ બંને વચ્ચે હવે રકમ વાંચી એક વખત કે ઉપવલય અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। તો બંને વડે એટલે કે બંનેની વચ્ચે કેટલો પ્રદેશ આવૃત થયો છે, તો કે સર આટલો પ્રદેશ આવૃત થયો। ઓકે, તેની શરૂઆત ક્યાંથી થશે, x = 0 થી ખતમ થશે x = a આગળ, બરાબર। અને ઉપવલયમાંથી રેખાને બાદ કરશું એટલે આપણને સમીકરણ મળી જશે, બરાબર। તો ચલો આપણે જે કરવાના છીએ એ લખી દઈએ, x = 0 અને x = a વચ્ચે ઉપવલય અને રેખા વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે, તો સર i = શું થઈ જશે,
इंटीग्रेशन 0 to a। हवे पहला समीकरण माथी सर y ने करता बनावानो, पहला आ पेली बाजू जशे बी स्क्वेर गुणा छे ए स्क्वेर माइनस एक्स स्क्वेर अपॉन ए, एटले थई जशे बी अपॉन ए अंडर रूट ऑफ ए स्क्वेर माइनस एक्स स्क्वेर। तमने समझ पड़ती हशे, फरीथी समझाउ छु, y स्क्वेर करता बनावो तो 1 माइनस एक्स स्क्वेर अपॉन ए स्क्वेर, ए स्क्वेर माइनस एक्स स्क्वेर अपॉन ए स्क्वेर, आ बी स्क्वेर त्यां गयो, बी स्क्वेर अपॉन ए स्क्वेर इंटू ए स्क्वेर माइनस एक्स स्क्वेर, वर्गमूल काढ्यू बी बाय ए अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर माइनस, હવે અહીંયા કરતા બનાવો આર્યો તો આ ત્યાં જશે 1 માઇનસ એક્સ બાય એ માઇનસ એક્સ અપોન એ અને પછી બી ગુણાયું એટલે બી અપોન એ ઇન્ટુ એ માઇનસ એક્સ અને ડીએક્સ। ઓકે, તો આપણે સંકલન કરી લઈએ સર, બી અપોન એ તો બધેથી જ કોમન આવ્યું, તો અહીંયા સંકલન કરીએ, આ થઈ જશે એક્સ બાય ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સ બાય એ 0 થી એ માઇનસ બી બાય એ તો કોમન છે કોઈક, એટલે એનો સ્ક્વેર એ માઇનસ એક્સનો સ્ક્વેર બાય ટુ અને એક્સનો સહગુણક, ચલો ને સમજ પડે એટલે અહીંયા માઇનસ 1 પણ લખી દઈએ અને 2 પણ લખી દઈએ 0 થી એ। ઓકે, હા, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આ બી બાય એ એમના એમ સર હું એ મૂકું તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0 અને 0 પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 માઇનસ 0, કેમ તો કે 0 મૂકો એટલે આ 0 આ પણ 0। ઓકે, ચાલો માઇનસ માઇનસ પ્લસ 1/2 થઈ ગયો, કેમ તો કે આ માઇનસે પ્લસ કર્યું 2 બહાર આવ્યા, એ મૂકો તો એ માઇનસ એ કેટલા 0 અને માઇનસ 0 મૂકો તો એ સ્ક્વેર, તો આ થઈ ગયું બી અપોન એ સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ એ સ્ક્વેર બાય 2, બી બાય એ સ્ક્વેર બાય 2 પાઈ બાય 2 માઇનસ 1 એટલે એ બી બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1। તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ આઈ મોડ ઓફ પાઈ બાય 2 માઇનસ 1, એ બી બાય 2 કોણ લખશે, એ બી બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1 નો મોડ, એટલે જવાબ આવે એ બી બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1। જવાબ જોવો પડશે ભાઈ, પ્રકીર્ણ સ્વાધ્યાય એ બી બાય 2, ઓકે, એ લોકો બે કોમન લીધા છે એટલે પાછો જવાબ ના આવ્યો તો એવું લાગ્યું મને, પાઈ માઇનસ 2 આટલા ચોરસ એકમ। ઓકે, હવે તમારે ગણવાનો છે દાખલા નંબર 8, શું છે ભાઈ, એક્સ સ્ક્વેર બાય 4 પ્લસ વાય સ્ક્વેર બાય 9 ઇક્વલ ટુ 1, લગભગ આવું જ છે, ના ના સાદું જ છે, સાદું જ છે, એક્સ સ્ક્વેર બાય 9 વાય સ્ક્વેર બાય 4, તો તમે શું કહેશો આને કોની સાથે સરખાવતા, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર, બરાબર, અને તમારું બીજું જુઓ એટલે એ બરાબર કેટલા આવશે, એ બરાબર 3 બી બરાબર 2, તમે ત્યાંથી જોઈને લખી શકશો, રેખા આપી છે પાછી એક્સ અપોન 3 વાય અપોન 2 ઇક્વલ ટુ 1, સેમ આના જેવું જ થયું, બાકીનો દાખલો ગણવાનો છે, પીડીએફમાં તમારી પાસે અવેલેબલ છે। ઓકે, જોઈ લો, હા ચાલો જોઈ લો પછી આગળ જઈએ।
आना करता दाखलो ईजी रहो भाई, केम के ए बी नथी, तमने गणतरी करवानी थोड़ी ईजी लागशे भाई। हा चालो हवे थोड़ोक सरस दाखलो देखाशे, बहु ईजी छे। बराबर 11 नंबर नो दाखलो, संकलन ना उपयोग थी मोड एक्स प्लस मोड वाई बराबर वन। दाखला नंबर 11 आपने आप्यो छे, मोड एक्स प्लस मोड वाई बराबर वन। तो आनो मतलब थाय प्लस और माइनस एक्स प्लस और माइनस वाई बराबर वन। तो सर आ तो आटली बधी रेखाओ थई गई, एल वन एक्स प्लस वाई बराबर वन, एल टू एक्स माइनस वाई बराबर वन, एल थ्री माइनस एक्स माइनस वाई बराबर वन, एल फोर माइनस एक्स प्लस वाई अने माइनस एक्स माइनस वाई बराबर वन। ओके तो जुओ भाई, सौथी पहला एल वन एक्स प्लस वाई बराबर वन, तो सर आ एक्स आ वाई आ वाई जीरो तो एक्स वन, एक्स जीरो तो वाई वन। तो बिंदु कया आया, बिंदु आया वन जीरो अने जीरो वन। पची एल टू एक्स माइनस वाई इक्वल टू वन, तो एक्स आ वाई वाई जीरो तो एक्स वन, एक्स जीरो तो वाई माइनस वन। एटले बिंदु शू आया वन जीरो अने जीरो माइनस वन। पची एल थ्री, एल थ्री शू थशे तो माइनस एक्स प्लस वाई इक्वल टू वन, तो आ एक्स वाई वाई जीरो एक्स माइनस वन, एक्स जीरो वाई वन। तो बिंदु आया माइनस वन जीरो अने जीरो वन। अने एल फोर माइनस एक्स माइनस वाई इक्वल टू वन, तो जीरो माइनस वन, जीरो माइनस वन। ओके हवे ध्यान थी के एल वन ने एल टू नो छेद बिंदु, एल वन अने एल टू तो कॉमन देखाय छे भाई, बे रेखा एक ज बिंदु में छेदी शके जे आपणने डायरेक्ट मळे छे। एल वन अने एल थ्री नो छेद बिंदु तो जीरो वन, जुओ तो वन जीरो जीरो वन, तो जीरो वन। પછી L2 અને L4 નું છેદ બિંદુ આપણને મળે છે, જુઓ L2 અને L4 તો 0 માઇનસ 1, અને L3 અને L4 નું છેદ બિંદુ તો માઇનસ 1 0। ઓકે સર, તો આકૃતિ દોરી, આવે આકૃતિ દોરીશું એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે। ઓકે ચાલો, તો સર પહેલમ પહેલું જે નીકળશે આવી રીતે નીકળશે, શેમાંથી પસાર થયું, વન ઝીરો ઝીરો વન। હવે જો સર તમારા જેવું ના હોઈ શકે, પ્રોપર સમાંતર અમને સીધી કહો તો અમે સમાંતર દોરી શકીએ, ત્રાસી દોરવામાં થોડીક તકલીફ પડે તો ચલાવી લેજો ભાઈ। હા કન્સેપ્ટ સમજો, આકૃતિ થોડીક ચલાવી લેજો। તો આ કયું બિંદુ થયું, ઝીરો માઇનસ વન, અને આ થયું માઇનસ વન ઝીરો, એટલે આ એલ વન થઈ એક્સ પ્લસ વાય બરાબર વન। હવે વન ઝીરો અને ઝીરો માઇનસ વન, એટલે આ એલ ટુ થઈ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ વન। ઓકે ત્રીજી એલ થ્રી થઈ માઇનસ વન ઝીરો અને ઝીરો વન, એટલે આ એલ થ્રી થઈ માઇનસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન, અને આ એલ ફોર થઈ માઇનસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ વન। ઓકે સર,
तो जोई शकाय छे के बधुं सरखा भागे ज वेचायेलुं। जो आम वन आम वन आम वन आम पण वन, तो शुं लखी शकाशे के अही आवृत प्रदेश बन्ने अक्षो प्रत्ये सम्मित छे, माटे प्रथम चरण मा आवृत प्रदेश ना क्षेत्रफल माटे। तो सर शू करीशु बोलो? तो આવું કંઈક થશે। ઓકે, તો ક્યાંથી શરૂ કરીશું? તો કે એક્સ ઇક્વલ ટુ ઝીરોથી એક્સ ઇક્વલ ટુ વન સુધી। તો એક્સ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇક્વલ ટુ વન વચ્ચે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે આઈ ઇક્વલ ટુ શું? ઇન્ટિગ્રેશન 0 ટુ 1 વાય ડીએક્સ, 0 ટુ 1 1 માઇનસ એક્સ ડીએક્સ। ઓકે, તો ચાલો સીધું પણ નથી કરવું આપણે, આવું જ કરીએ। 1 નું એક્સ 0 ટુ 1, એક્સ નું એક્સ સ્ક્વેર બાય 2 0 ટુ 1, 1 માઇનસ 0 1 બાય 2 માઇનસ 0 એટલે 1 માઇનસ 1 બાય 2 એટલે કે 1 બાય 2 આન્સર। આન્સર આખો નથી, શું થયું ભાઈ? તો કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ 4 મૂળ આઈ, 4 મૂળ 1 બાય 2 એટલે કે 2 ચોરસ એકમાં। હા, આપણો જવાબ દાખલા નંબર 11, 2 ચોરસ એકમ સાચો જવાબ છે, બરાબર। ચલો જોઈ લો, ચાલો બહુ ઈઝી દાખલા હતા એ બંને। હવેના બે દાખલા આ લોકો જેટલા ઈઝી હતા હવેના એટલા જ અઘરા છે। હા, તો થોડુંક વધારે ધ્યાનથી, કેમ કે અસમતા સ્વરૂપે આપણે સમજવાનું છે, બરાબર। તો ધ્યાનથી સમજો ભાઈ, આપણને એક વસ્તુ ખબર છે કે જો અસમતા આપી હોય તો અસમતામાં આપણે નક્કી કરવું પડે કે કઈ બાજુનો પ્રદેશ જવાબ આવશે, કેમ કે અસમતા એ પ્રદેશની દિશા નક્કી કરતું હોય। હા, આપણે આવું 11મા ધોરણમાં ભણ્યા છે, ગ્રેટર ધેન લેસ ધેન આપ્યું હોય ત્યારે। તો આપણે હવે જુઓ ભાઈ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, 11મો પૂરો, 13, 14 પૂરા, 16, 17, 18, 19 પૂરા, યસ, 12 અને 14 બાકી છે, તો 12 અને 15 સોરી। તો દાખલા નંબર 12 જોઈએ, આટલું જ આપ્યું છે આપણને ખાલી કે એક્સ વાય કે જ્યાં વાય ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, બરાબર, અને વાય ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ, આટલું જ આપ્યું છે। પહેલા આપણે આને સમજીએ, તો જો ભાઈ આવું ગ્રેટર ઓર ઇક્વલ ટુ આવે ને, એટલે આપેલા વક્રનો કોઈ એક બાજુનો પ્રદેશ દર્શાવવા માંગે છે એવું કહે છે। મતલબ એ લોકોએ સ્પેસિફિક આપ્યું છે કે આ વક્ર ધારો કે છે તો એની નીચેનો કાં તો ઉપરનો કોઈ એક બાજુનો પ્રદેશ આપણે ધ્યાનમાં લેવાનો છે। અસમતા પછી સમજીએ, પહેલા વક્ર સમજીએ, તો વક્ર વાય ઇક્વલ ટુ શું બેટા? એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય ને એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4by સાથે સરખાવતા, 4by ઇક્વલ ટુ 1, બી ઇક્વલ ટુ 1/4 ગ્રેટર ધેન 0, બરાબર। હવે વક્ર દોરી શકાશે, તો વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરમાં ભાઈ આ છે ને ઉગમ બિંદુમાંથી જ પસાર થાય। આપણે બે ઓપ્શન ભણ્યા છીએ કે કોઈ વક્ર આવી રીતે પસાર થાય છે તો આપણે ઉગમ બિંદુ મૂકીને જોઈએ, સમાધાન થાય તો આ બાજુનો પ્રદેશ, સમાધાન ના થાય તો આ બાજુનો પ્રદેશ। પણ જો કોઈ વક્ર ઉગમ બિંદુમાંથી જ નીકળે છે
તો તમે 00 ના મૂકી શકો, કેમ કે એની ઉપર આવશે. એટલા માટે તે સમયે આપણે આ 10 મૂકીએ, બરાબર. જો 10નું સમાધાન થયું તો 10 જે બાજુ છે એ બાજુનો જવાબ, ના સમાધાન થયું તો ઉપરનો જવાબ, બરાબર. તો વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરમાં 10 મૂકતા શું થઈ જશે સર? કે 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર, એટલે કે 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 સમાધાન થતું નથી. પહેલાં એકવાર ફરીથી આ કન્ફર્મ કરી લઈએ, વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આવું જ છે ભાઈ, ઓકે. એટલે આ સમાધાન નથી થતું, એટલે 10 જે બાજુ છે નું સમાધાન નહીં થયું, એટલે એનથી ઊંધી બાજુનો જવાબ આવશે. વક્ર આવો નહીં હોય, ખાલી સમજાવવા માટે છે. ચાલો હવે છે વાય ઇક્વલ ટુ મોડ એક્સ, તો વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ થયું, બરાબર. વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ, આ બે રેખાઓ છે, બરાબર. તો સૌથી પહેલું જુઓ કે વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એક્સ ના છેદ બિંદુ માટે તો શું થઈ જશે? એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0. એક્સ ઇક્વલ ટુ 0 ઓર એક્સ ઇક્વલ ટુ 1, હવે વાય ઇક્વલ ટુ એક્સ જ છે, એટલે વાય ઇક્વલ ટુ 0 ઓર વાય ઇક્વલ ટુ 1. તો બિંદુ કયા આવ્યા? 0 અને 1 1. હવે વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ માઇનસ એક્સ ના છેદ બિંદુ માટે તો માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇક્વલ ટુ 0. એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0, તો એક્સ ઇક્વલ ટુ 0 ઓર એક્સ ઇક્વલ ટુ માઇનસ 1, તો વાય ઇક્વલ ટુ 0 ઓર વાય ઇક્વલ ટુ 1. કેમ 1 સર? તો કે માઇનસ એક્સ છે સર, તો બિંદુ કયા આવ્યા? 0 0 1 માઇનસ 1. ચાલો બધું ડન થઈ ગયું છે, ઓકે. હવે આપણે આને ભૂસી અને આપણી ઓરિજિનલ આકૃતિ દોરી દઈએ. તો જુઓ, બરાબર, આ આપણો પરવલય ડન છે સર. હવે ધ્યાનથી જુઓ કે આ પરવલયને 0 0 અને 1 1 છે પહેલી રેખાના છેદ બિંદુ, એટલે આ 0 0. પહેલાં તો એવું જુઓ કે આના માટે 10 અહીંયા હશે, 10. આણે એનું સમાધાન નથી કર્યું, એટલે આ બાજુનો ભાગ નહીં પણ આ બાજુનો ભાગ જવાબમાં આવશે. તો હવે આ જોયું આપણે કે આ રેખાએ આ બાજુનો ભાગ નથી, એટલે આ બાજુનો ભાગ જ હશે, એટલે કે આ રેખા અને પરવલયની વચ્ચે આ બાજુનો નહીં પણ આ બાજુનો, એટલે આ ભાગ જવાબમાં આવશે, બરાબર. અને એવી જ રીતે બીજી રેખા કઈ છે? તો આવી રેખા, હા. તો કેટલો પ્રદેશ આવૃત થયો સર બંનેની વચ્ચે? તો કે આટલો થયો, ઓકે. અને અહીંયા બિંદુ કયું છે? તો કે આ બિંદુ છે 1 1, આ બિંદુ છે 0 0. તો સૌથી પહેલા આપણે એવું લખી દઈએ કે આવૃત પ્રદેશ વાય અક્ષ પ્રત્યે સંમિત છે, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે હવે મારે પ્રથમ ચરણ જ શોધવાનું છે, એક્સ ઇક્વલ ટુ 0, એક્સ ઇક્વલ ટુ 1, બરાબર. તો શું લખી શકાશે? એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 1 વચ્ચે વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એક્સ વડે
अवरुत प्रदेश क्षेत्रफल माटे तो शू थी जैसे आई इक्वल टू इंटीग्रेशन जीरो टू वन एक्स स्क्वेर माइनस एक्स डी एक्स एट्ले के एक्स क्यूब बाय थ्री जीरो टू वन माइनस एक्स स्क्वेर बाय टू जीरो टू वन तो आ शू थी जैसे वन बाय थ्री माइनस जीरो वन बाय टू माइनस जीरो वन बाय थ्री माइनस वन बाय टू एटले माइनस वन बाय सिक्स तो अवरुत प्रदेश क्षेत्रफल ए इक्वल्स टू मोड आई टू मोड माइनस वन बाय सिक्स एट के वन बाय थ्री चौरस एकम ओके जवाब जो पड़ से हाँ भाई के बार नंबर नो वन बाय थ्री चौरस एकम साचो छ ओके चलो जोई लो पछी आगळ जाइए चलो हवे आपणे छेल्लो दाखलो चेप्टरनो दाखला नंबर 15 गणवा जई रह्या छीए ફરીથી અસમતા સ્વરૂપના જ આપણે બંને દાખલા બાકી રાખ્યા હતા તો જોઈએ એક્સ વાય કે જ્યાં વાય સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ ફોર એક્સ વાય સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ ફોર એક્સ અને ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર વાય સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ નહીં ઓકે તો સૌથી પહેલા વાય સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ ફોર એક્સ બરાબર હવે આ પરવલય થયો તો વક્ર થયો વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એક્સ આ એક પરવલય છે ઇઝી તો શું કહી શકાશે બોલો તો કે ને વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એ એક્સ સાથે સરખાવતા फोर ए इक्वल टू फोर ए इक्वल टू वन ग्रेटर देन जीरो हवे आ हमेशा उगम बिंदु थी निकल से लेस ओर इक्वल जारे उगम बिंदु माथी निकलतु होय तो कोनु समाधान करावानु वन जीरो नु समाधान करावता वन सॉरी जीरो लेस ओर इक्वल टू फोर इंटू वन जीरो लेस ओर इक्वल टू फोर समाधान थाय छे चलो काम पूरु थयु हवे फोर एक्स स्क्वेर प्लस फोर वाय स्क्वेर लेस ओर इक्वल टू नाइन तो वक्र कयो थयो फोर एक्स स्क्वेर प्लस फोर वाय स्क्वेर इक्वल टू नाइन एट्ले के एक्स स्क्वेर प्लस वाय स्क्वेर इक्वल टू नाइन बाय फोर બરાબર તો આ શું થઈ ગયું વર્તુળનું કેન્દ્ર કેટલું થયું ઝીરો ઝીરો અને ત્રિજ્યા કેટલી થઈ થ્રી બાય ટુ ડન સર આટલું ક્લિયર હવે આ તો ઉગમ બિંદુમાંથી નથી નીકળતો એટલે ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર વાય સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ નાઇનમાં ઝીરો ઝીરોનું સમાધાન કરાવતા ઝીરો પ્લસ ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ નાઇન ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ નાઇન સમાધાન થાય છે ઓકે ચાલો જુઓ તો હવે સર કે પરવલય અને વર્તુળના છેદ બિંદુ માટે તો વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ મૂકી દો તો ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફોર ઇન્ટુ ફોર એક્સ ઇક્વલ ટુ નાઇન તો ફોર એક્સ સ્ક્વેર પ્લસ સિક્સટીન એક્સ માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો આવો દાખલો પહેલાં પણ ગણેલો છે છત્રીસના ભાગ પાડો કે સોળ આવે
डायरेक्ट माइनस टू एक्स माइनस नाइन इक्वल टू जीरो, तो शू थी जैसे कि टू एक्स कॉमन, टू एक्स प्लस नाइन माइनस वन कॉमन, टू एक्स प्लस नाइन इक्वल टू जीरो। तो सर टू एक्स प्लस नाइन, टू एक्स माइनस वन इक्वल टू जीरो, तो एक्स इक्वल टू माइनस नाइन बाई टू और एक्स इक्वल टू वन बाई टू। ओके सर, डन सर। तो जुओ तो आना पर शू कही शकाशे कि वाई स्क्वेर में हूँ जयरे किंमत मूकू तरह आ थी जैसे माइनस अठार शक्य नहीं। वाई स्क्वेर में किंमत मूकू तो वाई स्क्वेर में किंमत मूकता टू थी जैसे एट के वाई इक्वल टू प्लस और माइनस रूट टू। तो आना पर आपने छेद बिंदु पर मिली गया है, कितना मल्या है तो वन बाय टू कॉमा रूट टू, वन बाय टू कॉमा माइनस रूट टू। ओके तो हमें आकृति दौरी आप ओके से सर। हमें आ वर्तुण है, वर्तुळे उगम बिंदुનું સમાધાન કર્યું એટલે અંદરની બાજુ આવશે, બહારનો ભાગ ભૂલી જવાનો છે, બરાબર। હવે આની વાત કરીએ તો આ તો પરવલય છે, ઓકે। હવે આ પરવલયે વન ઝીરોનું સમાધાન કર્યું, વન ઝીરો અહીંયા હોય એનું સમાધાન કર્યું એટલે આ બાજુનો ભાગ જવાબ થયો, વર્તુળે અંદર અને આ બાજુ એટલે આટલો ભાગ આપણો જવાબ બન્યો, આ અને આ બરાબર। હવે ફરીથી કહી શકાય છે કે આવૃત પ્રદેશ એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે। તો સર સૌથી ઈઝી શું પડશે એમ વિચારો, તો પહેલા તો છેદ બિંદુઓ લખી દઈએ સર। આ ઝીરો ઝીરો, આ થ્રી બાય ટુ ઝીરો, આ વન બાય ટુ કોમા રૂટ ટુ અને આ વન બાય ટુ કોમા માઇનસ રૂટ ટુ। તો મને એવું લાગે છે કે મને સૌથી ઇઝી આ પડશે કે હું વાયની લિમિટ લઉં, વાય ઇક્વલ ટુ રૂટ ટુ અને વાય ઇક્વલ ટુ ઝીરો, આ સૌથી ઇઝી પડશે કેમ કે એક જ વારમાં પતી જશે। એક્સની લિમિટ લઈશું તો અહીંથી ભાગ કરવો પડશે, આટલું પરવલય આટલું વર્તુળ, એ થોડુંક અઘરું છે એટલે લાંબુ છે બરાબર, એટલે આપણે આવું કરીએ છીએ। શાંતિથી વિચારો, સરખું જ થશે કે વાયની લિમિટ લો અને આ વર્તુળમાંથી પરવલયને બાદ કરો એટલે આટલું જ છે, ઓકે। તો શું થઈ જશે બોલો ભાઈ, કે વાય ઇક્વલ ટુ ઝીરો અને વાય ઇક્વલ ટુ રૂટ ટુ વચ્ચે વર્તુળ અને પરવલય વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે, ઓકે। તો જુઓ કે I ઇક્વલ ટુ શું થશે, ઝીરો ટુ રૂટ ટુ, સર આ વાયની લિમિટ હોવાથી ડી વાય થશે, ઓકે। હવે પહેલું સમીકરણ જે પણ છે એમાંથી એક્સને કરતા બનાવો એટલે આવ્યું વાય સ્ક્વેર બાય ફોર, બરાબર। અને બીજામાંથી વાયને કરતા બનાવો આ રહ્યું સમીકરણ, સોરી એક્સને, તો શું થઈ જશે, નાઇન માઇનસ ફોર વાય સ્ક્વેર બાય ફોરનું વર્ગમૂળ, એટલે કે અંડર રૂટ ઓફ નાઇન માઇનસ ફોર વાય સ્ક્વેર અપોન ટુ અને ડી વાય। તો જુઓ ભાઈ સંકલન, વન બાય ફોર y ક્યુબ બાય થ્રી ઝીરોથી રૂટ ટુ માઇનસ આ વન બાય ટુ, અહીંયા લખીએ ચલો વન બાય ટુ, આ ટુ વાયનો સ્ક્વેર થાય એટલે ટુ વાય બાય ટુ અંડર રૂટ નાઇન માઇનસ ફોર વાય સ્ક્વેર પ્લસ નાઇન બાય ટુ સાઇન ઇનવર્સ ટુ વાય અપોન થ્રી અને વાયનો સહગુણક ભાગતા ઝીરો થ્રી રૂટ ટુ। કિંમત મૂકી દઈએ તો વન અપોન ટ્વેલ્વ ઇન્ટુ ટુ રૂટ ટુ માઇનસ ઝીરો, પરફેક્ટ ના, ચાલો માઇનસ માઇનસ ધ્યાનથી
हवे आ टू वाय टू गया टू टू आया एटले वाय बाय टू एनी जगह आपणे लखीशुं रूट टू बाय फोर। ફરીથી કહું છું આ ટુ ગયા બેટા બરાબર, હવે આ બે અને આ બે ભેગા થઈને પાછા અપોન ચાર થયા ને રૂટ ટુ મૂકી લે રૂટ ટુ બાય ટુ અને રૂટ ટુનો સ્ક્વેર શું થાય ટુ, નવ માઇનસ આઠ એટલે એક એટલે ઇન્ટુ વન પ્લસ નાઇન બાય ટુ સાઇન ઇન્વર્સ ટુ રૂટ ટુ બાય થ્રી આ પહેલો ભાગ થયો। ઝીરો મૂકો તો આ ઝીરો साइन इनवर्स जीरो पण जीरो एटले जीरो तो आ रूट टू अपॉन सिक्स माइनस रूट टू अपॉन फोर माइनस नाइन बाय टू साइन इनवर्स टू रूट टू बाय थ्री तो आ टू माइनस थ्री एट माइनस रूट टू बाय ट्वेल्व एक मिनिट भाई नाइन बाय टू ना थे नाइन बाय टू आ बाय टू आ बाय टू एट आठ थाय એટલે આ આઠ માઇનસ નાઇન બાય એટ સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી તો સર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બે વખત કરવું પડશે ને, આપણે તો આટલું શોધ્યું પણ નીચેનું બી લાવવાનું એટલે ટુ મોડ આઈ એટલે ટુ મોડ માઇનસ રૂટ ટુ બાય ટ્વેલ્વ માઇનસ નાઇન બાય એટ સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી માઇનસનું પ્લસ થઈ જશે બે અંદર ગુણા છે રૂટ ટુ બાય સિક્સ પ્લસ નાઇન બાય ફોર સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી આટલા ચોરસ એકમ બરાબર। જવાબ જોઈ લઈએ ભાઈ પંદર નંબર એક મિનિટ હા રકમ લખવામાં ભાઈ ભૂલ કરી છે ના ભાઈ થી રચાતા ચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ નાઇન પાઈ બાય એટ માઇનસ નાઇન બાય ફોર સાઇન ઇનવર્સ વન બાય થ્રી પ્લસ વન અપોન થ્રી રૂટ ટુ આટલા ચોરસ એકમ આવું કેમનું વન અપોન થ્રી રૂટ ટુ તો આવી ગયું ચલો। અરે યાર આ લોકોએ શું કર્યું ભાઈ, આ આન્સર સાચો જ છે હો, જો આ વન અપોન થ્રી રૂટ ટુ થઈ ગયું આ નાઇન બાય ફોર અને પાઈ બાય ટુ માઇનસ કરો પછી કોસ ઇન્વર્સ બનાવો ને કોસ ઇન્વર્સને પાછું સાઇન ઇન્વર્સ ફેરવો એટલે આવી જશે સો ટકા હા, પણ આ લોકોએ આપણને આ રીતે કરવાની ના પાડી કે તમે આપણે જે પાછળ જવાબ લાવો છે લાવવો હોય ને તો એક્સની રીતે હું તમને પહેલાં છે ને બતાવી દઉં કે આ જવાબ સાચો છે જુઓ હા, અહીંયા હું બ્લ્યુથી લખું છું એકદમ નવું આ વન અપોન થ્રી રૂટ ટુ તો આવી ગયું એ તો છે જ જુઓ ભાઈ જવાબમાં બરાબર પ્લસ હવે ધ્યાનથી જોજો નાઇન બાય ફોર હું આને કોસ ઇન્વર્સ ફેરવું તો શું થાય જુઓ તો આ સામેની બાજુ ટુ રૂટ ટુ આ થ્રી એટલે આ વન એટલે કોસ ઇન્વર્સ વન બાય થ્રી થાય તો શું થઈ ગયું વન અપોન થ્રી રૂટ ટુ પ્લસ નાઇન બાય ફોર ઇન્ટુ પાઈ બાય ટુ માઇનસ સાઇન ઇન્વર્સ વન બાય થ્રી તો વન અપોન થ્રી રૂટ ટુ પ્લસ નાઇન પાઈ બાય એટ માઇનસ નાઇન બાય ફોર સાઇન ઇન્વર્સ વન બાય થ્રી આવી ગયો જવાબ જુઓ નાઇન પાઈ બાય એટ માઇનસ નાઇન પાઈ બાય ફોર ખબર પડી ભાઈ હવે આ લોકોએ આપણને ઊંધા ફેરવ્યા છે હવે આ જવાબ નથી આપ્યો તો આપણે એવું કરીએ આટલું જ ફેરવવાનું છે ભાઈ તો આટલું ફેરવી દઈએ બાકી તમારે બીજી રીત કરવી હોય તો કરી શકાય અહીંથી ભાગ પાડો અને આમ ગણો તો પણ થાય પણ એવું નથી કરવું ભાઈ બરાબર એટલે હું એવું ઈચ્છું કે મને એવું હતું કે આ જ જવાબ હશે હું એટલા માટે આપણે એવું મહેનત ના કરી બાકી જગ્યા બચાવી દે તો થઈ જાત એક કામ કરીએ ઉભા રહો જવાબ આવી ગયો છે પણ ક્યાં લખવું સમજી શકો છો ને મારી સિચ્યુએશન નહીં ચલો થોડુંક આને ભૂસી કાઢીએ અહીંયા પણ ભૂસી કાઢીએ બરાબર આટલું થોડી જગ્યા બનાવીએ તો આવૃત પ્રદેશ એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે બરાબર તો એક્સ બરાબર સોરી વાય બરાબર ઝીરો અને વાય ઇક્વલ ટુ રૂટ ટુ વચ્ચે
वर्तुळ अने परवलय वच्चे आवृत प्रदेशना क्षेत्रफळ माटे। तो बधा अहींथी हवे आ वस्तु पूरी थई गई छे, बराबर। हवे पछी त्यां जतुं रहेवानुं छे लखता लखता। हवे आने आपणे अहींया पाछुं लाईए छे के साइन इनवर्स 2√2/3 ने आपणे काटकोण त्रिकोण दोरीए तो आ 2√2/3 तो आ 1 थाय, इज इक्वल टू कॉस इनवर्स 1/3 परथी। ओके चलो, इज इक्वल टू 1/3√2 + 9/4 कॉस इनवर्स 1/3 अने यहाँ कारण तरीके लखी दईए साइन इनवर्स 2√2/3 आनो काटकोण त्रिकोण बनायो आ 2√2/3 तो अहीं 1 आवशे, बराबर। तो इज इक्वल टू कॉस इनवर्स 1/3। ओके आ अहींथी पूरू छे भाई, थोड़ूक एडजस्ट करी लेजो भाई। हाँ चलो, सरप्राइज मळी आपणने बधा। तो इज इक्वल टू केटला, 1/3√2 + 9/4 અને કોસ ઇન્વર્સ આપ્યું હોય, કોસ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ π/2 − sin ઇન્વર્સ x = 1/3√2 + 9π/8 − 9/4 साइन इनवर्स 1/3 आटला चौरस एकम, आ आपणो आंसर छे। ओके डन सर। आवुं केम करवुं पड्युं? केम के जवाब पाछळ अलग आव्यो छे, जवाब पेलो पण साचो छे, आ पण साचो छे। आ आंसर सीधो जोईतो होय तो अहींथी भाग पाडजो तो सीधो मळी जशे। आ अहींथी भाग पाडवामां तकलीफ थोड़ी वधारे पड़शे, बे वखत संकलन करवुं पड़शे, आपणे एक ज वखत करवुं पड्यो। ओके जोई लो પછી આગળ જઈએ, આગળ શું જોઈએ ચેપ્ટર પછી ગયું, ચાલો જોઈ લો। ઓકે તો જો ભાઈ, આ ચેપ્ટરમાં તમે એક્સપિરિયન્સ કર્યો, કશું બાકી નથી ને ભાઈ? ના, કંઈ નથી બાકી। હવે આ ચેપ્ટરમાં તમે એક્સપિરિયન્સ કર્યો કે દાખલાઓ બધા એક બોર્ડ ઉપર એક જ થાય છે, સાચી વાત, એક બોર્ડ ઉપર એક જ દાખલો થાય છે, દાખલાની સાઇઝ મોટી છે, આપણી પાસે કન્સેપ્ટ બહુ જ સરસ છે, તો આપણને આ સાઇઝથી કોઈ ફરક નથી પડતો, બરાબર। એટલા માટે થઈ અને આપણે દાખલાને બહુ ઇઝીલી સમજીએ। જો એવું જ થયું છે, અહીંયા આપણે બહુ જગ્યા છોડી, કેમ કે હું તો એવું એક્સપેક્ટ કરતો હતો કે અહીંયા આન્સર આવી જ જશે યાર, હા, પણ ના આવ્યો, નો પ્રોબ્લેમ। આની સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કર્યું, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ નવા ચેપ્ટર સાથે। ઓકે ત્યાં સુધી ટાટા, બાય બાય, મજા કરો, મળીએ જલ્દી જલ્દી, બાય।